અમે કોઈ ચમરબંધીને છોડીશું નહીં અને જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા અનેક હવામાં થતી વાતો તો આપણે અવારનવાર સાંભળી જ હશે, પરંતુ તેનું કર્મચારીનું કે તે જવાબદાર અધિકારીનું શું થાય છે તેના વિશે કોઈ પૂછતું નથી ને સવાલો પણ કોઈ કરતું નથી. અમે આજે તમને એક એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ કે જેને જોઈ અને તમારા મનમાં પણ પોલીસ તંત્રની કાર્યવાહીને લઈને અને અનેક સવાલો પણ થશે. સાથે એ પણ થશે કે જો તમારી પાસે પૈસા છે તો તમે કાંઈ પણ કરી શકો છો, જો તમે એક દબંગ નેતાના પુત્ર છો તો તમે કાંઈ પણ કરી શકો છો, જો તમારી પાસે વગદાર છો, જો તમે વગદાર છો, તમારી પાસે સત્તા પાવર છે તો તમે કોઈનું પણ અપહરણ કરી લેશો, તમે કોઈને પણ માર મારી લેશો અને તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરે. સાહેબ, હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે પોલીસની કસ્ટડીમાં ઊભેલો એક શખ્સ જ્યારે હસે છે, તે સ્મિત આપે છે અને મારી તમારી જેવા લોકોને પડકારતો રહે છે. થોડા દિવસ પહેલાં દબંગ પિતાના દબંગાઈ કરતા પુત્ર ગણેશ ગોંડલે એક અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કર્યું, ઢોરમાર મારી વિડીયો પણ ઉતાર્યો અને ફરાર થઈ ગયા. ગણેશ અને તેના મિત્રોને એમ હતું કે આપણું તો પોલીસ શું કરી લેવાની હતી, પણ જ્યારે લોકોની જુવાળ ફાટે ત્યારે અચ્છે અચ્છે પાણી ભરતા થઈ જાય તે વાત કદાચ ગણેશ ગોંડલ ભૂલી ગયો હશે. ભોગ બનનાર સુનિલ સોલંકીને એવો તો ઢોર માર માર્યો હતો કે તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. બીજી તરફ સુનિલના પિતા રાજુ સોલંકીએ ગણેશ ગોંડલ અને તેના સાથીઓની ધરપકડ થાય તે માટે કાર્યવાહીની માંગ કરી. આખી ઘટનામાં સુનિલની સાથે સમાજ મેદાને ઉતર્યો. બીજી તરફ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ ઝંપલાવ્યું અને આરોપીઓની ધરપકડ નહીં થાય તો જૂનાગઢ બંધની ચીમકી પણ ઉચ્ચારી. હું એવું માનું છું કે કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય, બિઝનેસમેનનો દીકરો કે દીકરી, આઈએસ આઈપીએસનો દીકરો કે દીકરી, કે ધારાસભ્ય કે સંસદ સભ્યનો કોઈ પરિવાર સભ્ય, એ જ્યારે ગુનો કરે ત્યારે પોલીસે વધારે પ્રોએક્ટિવ થઈને તાબડતોબ ધરપકડ કરીને સમાજમાં એવો મેસેજ આપવાનો હોય કે કહેવાતા મોટા માથાઓને તો બિલકુલ નહીં છોડીએ. આ કિસ્સામાં ઘટના એટલી નિંદનીય છે કે તમે એક માણસને, આરોપી આ ધારાસભ્યનો દીકરો, કિડનેપ કરી ગાડીમાં ફિલ્મી સ્થળે બેસાડી એને નિર્વસ્ત્ર કરો, એને નગ્ન કરી ચાર પાંચ લોકો એને ઘેરી એનો વિડીયો બનાવો અને એવું કહો કે તમે એનએસયુઆઈમાંથી રાજીનામું આપશો, અમુક ચોક્કસ શબ્દોનો પ્રયોગ કરે તો જ તને છોડીએ, અને એને જાણે એને મારી નાખવાનો એ પ્રમાણે તમે એને બેસુમાર માર મારો. અને આ બાબતે રાજ્યની સરકારે અને પોલીસે પોતે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે, અને બાદ પણ તમે ધરપકડ ના કરો એનો મતલબ એમ કે તમે સમાજમાં કોઈ મજબૂત મેસેજ આપવા માગતા નથી. તો આ કોઈ ચલાવી લેવાના નથી, એટલે વધારે ઉગ્ર આંદોલન આપવા માટે અમે મજબૂર બનીશું. અને ગોંડલમાં જ કોઈને એવું હોય કે મારું કોઈ નામ ના લઈ શકે તો મારા નામ બી જિજ્ઞેશ મેવાણી છે, બરાબર. અને હું આખા દેશમાં જઈને ધરપકડો કરાવું છું, અનેક પોલિટિકલ પાર્ટીઓની સામે લડ્યો છું, મારી પાર્ટીના રાજ્યમાં શાસન હોય ને ત્યાં ઘટનામાં ને ત્યાંય જઉં છું. એટલે આ ઘટનામાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી, ન્યાયની બાબત છે. કાલે ઉઠીને દલિત સમાજનો વ્યક્તિ એ બીજા કોઈ સમાજના વ્યક્તિનું કિડનેપિંગ કરે અને દલિતના સમાજના વ્યક્તિની ધરપકડ ના થાય તો પણ મને યાદ કરવાનો, કેમકે અમે સાચા અર્થમાં બંધારણમાં માનીએ છીએ. એટલા એક તરફ ગણેશ ગોંડલ હતો જેને મનમાં કદાચ પિતાના બેકગ્રાઉન્ડનો પાવર હતો, અથવા કહો કશું જ નહીં થયાનો કોન્ફિડન્સ. પોલીસ પર પ્રેશર વધતું ગયું અને જાણે દેખાડા પૂરતી પોલીસ કાર્યવાહી કરતી હોય તેમ કેટલાક આરોપીઓને પકડીને લાવી હતી. પણ મૂળ સવાલ તો એ હતો કે શું સરકારનું પોલીસ તંત્ર એટલું સક્ષમ ન હતું કે તાત્કાલિક ગણેશ ગોંડલની ધરપકડ કરે. સવાલ એ હતો કે ધરપકડ થતી ન હતી કે જાતે કરીને છટકબારી શોધવાનો સમય આપવામાં આવી રહ્યો હતો. અનુસૂચિત જાતિ અને સુનિલનો પરિવાર ગણેશની ધરપકડ વગર એક પણ કાર્યવાહી સ્વીકારવા તૈયાર ન હતા અને હોવું પણ ના જોઈએ. અને આખરે પોલીસ પર કાર્યવાહી કરવાનો રેલો આવતા પોલીસ આખરે કોટડા સાંગાણીથી ગણેશ ગોંડલને ઝડપી પાડે છે. રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી
જૂનાગઢ જિલ્લાના એસઓજી, એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી. આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા, ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને બિન બેના રિમાન્ડ મંજૂર થતાં રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી એલસીબી શ્રી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડઅપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલી છે. આજ અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા જાડેજા, દિગ્પાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાટ, અક્રમ તર્કવાડિયા, રમીશ પઠાણ આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે. જે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડી હોય. તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે, તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી, ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ ડ્રેસમાં રેકી કરવા ગયેલા હતા, ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા. પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું ગણેશને જે ડી કે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી. આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ આઈપીસીની કલમ 307, એટ્રોસિટીની જે કલમ છે ઉપરાંત રાયોટિંગ આ સાથે સાથે છે એ અને જાનથી મારી નાખવાની ધમકી આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. હાલ આરોપીઓ છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદારશ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખપરટ થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો અમને છે ઓળખપરટ કરવામાં આવશે. તમને થશે કે પોલીસે ઝડપી પાડ્યો એટલે વાર્તા પૂરી. નહીં સાહેબ, હવે તો અસલી ખેલ શરૂ થાય છે. આ દ્રશ્યો જુઓ.
પોલીસની કસ્ટડીમાં પીળા રંગનો મોંઘા દાટ શર્ટ ઠઠ્ઠારીને ઉભેલો ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ. પોલીસની કહેવાતી લાંબી તપાસ બાદ ગણેશ પોલીસને હાથે લાગ્યો છે. ગણેશ પર ગંભીર આરોપ છે, પણ શું તેના ચહેરા પર ગુનો આચર્યાનો, કંઈ ખોટું કર્યાનો અફસોસ છે ખરી? ચહેરા પર ટોન્ટ મારતી અથવા કહું કે પાવર મારતી સ્માઇલ પાછળનું કારણ શું? સવાલ એ પણ થાય છે કે શું ગણેશ ગોંડલને પોલીસનો કોઈ ડર નથી? પોલીસ કસ્ટડીમાં આવું સ્મિત કેમ આપે છે ગણેશ ગોંડલ? ગણેશ ગોંડલને પોલીસ કોઈ VIP ટ્રીટમેન્ટ આપી રહી છે? શું ગણેશ ગોંડલને ગુનો આચર્યાનો કોઈ અફસોસ નથી? પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરી, પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે, એટલે ગણેશ અને તેના સાથીઓને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે. પણ આ ઘટનામાં તંત્રની ઢીલી કામગીરી અને વગદાર લોકો સામે કરવામાં આવતા વર્તનની અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જૂનાગઢની અંદર સંજીવ સોલંકી પર જે અત્યાચાર થયો હતો, જેને લઈ અને ગણેશ જાડેજા એટલે કે ગીતાબા જાડેજાનો જે પુત્ર છે ગણેશ જાડેજા, એની સાથે 8 શખ્સોને લઈ અને પોલીસે ગોંડલથી ગઈરાતે ધરપકડ કરી છે. આખી રાત પૂછપરછ કર્યા બાદ આજે સાંજે 5 વાગે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તમે ગુજરાતી એક્ટ જોઈ શકો છો કે જેની અંદર ગણેશ અને તેની સાથેના 8 શખ્સોને કોર્ટમાં પેશ કરવામાં આવ્યા છે અને રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે ગણેશને લઈ આવવામાં આવ્યા અને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો, ત્યારે મીડિયા ગણેશની સાથેના જે અન્ય શખ્સો છે એના પર કાળા મુખોટા પહેરવામાં આવ્યા હતા. ત્યારે ગણેશે ખુલ્લા મોઢે મીડિયાનો સામનો કર્યો છે. એના મોઢા ઉપર એક સ્માઇલ જોવા મળતું હતું. જાણે કશું બન્યું જ નથી અથવા તો જાણે કશું થવાનું પણ નથી એવો એના ચહેરા ઉપર જે ભાવ દેખાઈ રહ્યો હતો, એ લઈને ચોક્કસ કહી શકાય કે ગીતાબા જાડેજાનો આ દીકરો છે એ એટલો હિંમતવાન છે કે તેણે આ જે કૃત્ય કર્યું છે એ કૃત્યને લઈ એને કદાચ ક્ષોભ સંકોચ અથવા તો એવું કોઈ મનની અંદર પસ્તાવો પણ નથી, અને એટલે જ કદાચ એના ચહેરા પર આ હાસ્ય તમે જોઈ શકો છો. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.